જીવાતનું નિયંત્રણ કરવા માટે ખાસ કરીને આપણે ચણા છે તો એમાં એક પોડ બોરર છે, લીલી અળ આવે છે, એ જ મેજર પેસ્ટ છે. તો એનો જ્યારે શરૂઆત થાય છે ચણામાં ત્યારે તમે એમાં દવાની જે ચણાના જે ઈડોની રેકોમેન્ડેશન છે એનો કંટ્રોલ કરવામાં, એમાં મેઇનલી દવા આવશે આપણે ઇમામેક્ટિન કરીને આવે છે, એ સારામાં સારું કંટ્રોલ કરે છે. તો તમે એનો જ્યારે શરૂઆત થાય છે ત્યારે એકથી બે રાઉન્ડ કરો તો એ ઈયળ પણ કંટ્રોલમાં આવી જતી હોય છે. અને જીરુંની પાકની અંદર જોઈએ તો એમાં ચૂસ્યા પ્રકારની જીવાતો થોડી લાગે છે. શરૂઆતમાં તમને જેસિડ કે થ્રિફ જોવા મળશે, પછી એન્ડ સમયમાં એફિડનો એટેક જોવા મળશે. તો આના નિયંત્રણ માટે તમે ઇમિડાક્લોપિડ છે, એસિફેટ છે કે એવી સિસ્ટમિક ટાઈપની દવાઓનો એનાથી કંટ્રોલ થતો હોય છે. પછી તુવેર છે, તુવેરમાં જેમ ચણામાં ઈયળ આવે છે એવી જ રીતના લીલી ઈયળ તુવેરમાં આવે છે, તો એમાં પણ ઇમામેક્ટિનનો તમે કંટ્રોલ ઇમામેક્ટિનથી કંટ્રોલ કરી શકો છો. અને ઘઉંમાં જનરલી આપણે અહીંયા જીવાતનો ઉપદ્રવ રહેતો નથી તો એમાં